जो तमे केंद्र सरकार तरफ थी पीएम किसान सम्मान निधि योजना ना 15मा हप्तानी राह जोई रहिया छो तो आजना समाचार तमारा माटे खूब ज उपयोगी साबित थवाना छे। देशना 8 करोड़ थी वधु खेडूतोने दिवाळी पहला पीएम किसान सम्मान निधि योजना नो 15मो हप्तो मळवानी अपेक्षा छे। आ वखते एटले के आ वर्षे दिवाळी 12मी नवेम्बरे छे। आवी स्थितिमां मोदी सरकारनी पीएम किसान सम्मान निधि योजना नो 15मो हप्तो दिवाळी पहला खेडूतोना खातामां मोकलवामां आवशे तेवी अपेक्षा छे। पीएम किसान सम्मान निधि योजना नो 14मो हप्तो 27 जुलाई 2023 ना रोज खेडूतोना खातामां ट्रांसफर करवामां आव्यो हतो। तो पीएम किसान सम्मान निधि योजना नो 15मो हप्तो कई तारीख थी खेडूतोना खातामां जमा थशे, 15मा हप्तानो लाभ लेवा माटे खेडूतોએ શું કરવું પડશે, કયા કયા ખેડૂતોને 15મો હપ્તો નહીં મળે, યોજનાને લગતી સંપૂર્ણ માહિતી આજના વિડિયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો સરકાર દ્વારા પહેલા જ કહેવામાં આવ્યું છે કે જે ખેડૂતોના ખાતા અલગ અલગ પોર્ટલ સાથે જોડાયેલા નથી તેમના બેંક ખાતાની અંદર 15મો હપ્તો નહીં આવે। કેન્દ્ર સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આ અંતર્ગત 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે, એટલે કે વર્ષ દરમિયાન 2000 રૂપિયાના કુલ 3 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। તાજેતરમાં સરકારના ધ્યાને આવ્યું છે કે કેટલાક અયોગ્ય ખેડૂતો પણ સરકારની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે। આ પછી ખેડૂતોના વેરિફિકેશન માટે ઈ કેવાયસી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો વહેલી તકે ઈ કેવાયસી કરાવી લે, જેથી કરીને 15મા હપ્તાનો લાભ મળી શકે। આ માટે ભૂલેખ વેરિફિકેશન સિવાય આધાર સીડિંગ કરાવવું પણ જરૂરી છે। ઈ કેવાયસી પ્રક્રિયા શરૂ થઈ અને ઘણો સમય વીતી ગયો છે, વર્ષો પહેલા શરૂ કરવા છતાં હજુ સુધી તમામ ખેડૂતો માટે આ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી, એટલે કે ઈ કેવાયસીની પ્રક્રિયા હજુ સુધી બધા ખેડૂતોએ પૂર્ણ કરી નથી। આવી સ્થિતિમાં જે ખેડૂતો ઈ કેવાયસી કરાવતા નથી તેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહીં મળે। જો તમારું ઈ કેવાયસી હજુ સુધી કરવામાં નથી આવ્યું તો વહેલી તકે પૂર્ણ કરી લેજો। ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in આ વેબસાઇટ પર જઈ અને ઘરે બેઠા જ ઈ કેવાયસી કરાવી શકે છે, અથવા તો ખેડૂત મિત્રો પોતાના નજીકના સીએસસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જઈને પણ પોતાનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઈ કેવાયસી કરાવી શકે છે। તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો 15મા હપ્તા પહેલા ઈ કેવાયસી કરાવી લે। સરકાર દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રોના ખાતામાં 15મો હપ્તો એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહીં મળે। ઈ કેવાયસીની સાથે સાથે ભૂલેખ વેરિફિકેશન એટલે કે જમીનના રેકોર્ડની ચકાસણી અને બેંક ખાતાની સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે। તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી આ 3 પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ 3 પ્રક્રિયા પૂર્ણ કરાવી લે, જેથી કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો રહે। અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે, જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। સરકાર દ્વારા જ્યારે સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના
માધ્યમથી વિડિયો દ્વારા આપને જણાવી દઈશ, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો આજના વિડિયોમાં બસ આટલું. આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. આભાર.